નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પાઠ 3 સાચી અજનું વાંચન કર્યું હતું. આજે હવે આપણે એની શબ્દ સમજૂતી અને પ્રશ્નોના જવાબ વિશે જોઈશું. આપણે પહેલાં શબ્દ સમજૂતી સમજીએ. હજ એટલે કે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા. ફરિશ્તો એટલે કે દેવદૂત. આશ્ચર્ય, નવાઈ. હાજી, હજ કરી આવનાર વ્યક્તિ. હવે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1, શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? એનો જવાબ છે, દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થઈ આવતી. પ્રશ્ન નંબર 2, શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? એનો જવાબ છે, શેખ અબ્દુલ્લા ગરીબીને કારણે હજ કરવા ન જઈ શક્યા. પ્રશ્ન નંબર 3, અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે રોકકળ કરતા હતા? તો જવાબ, અલી હુસેનના પાડોશમાં બાળકો રોકકળ કરતા હતા કારણ કે કેટલાય દિવસથી તેમને ખાવાનું મળ્યું નહોતું. પ્રશ્ન નંબર 4, ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? તો જવાબ, અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસા પાડોશીના દુઃખી બાળકોને મદદ કરવા માટે વાપર્યા, તેથી તેમની હજ મંજૂર થઈ. પ્રશ્ન નંબર 5, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું? તો જવાબ, અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા પોતાના પાડોશીના દુઃખી બાળકો માટે આપી દીધા. આગળ પ્રશ્ન નંબર 6, ખુદાએ કોની હજ સ્વીકારી હતી? તો એનો જવાબ છે, ખુદાએ દમાસ્કસના અલી હુસેન મોચીની હજ સ્વીકારી હતી. આગળ જુઓ, પ્રશ્ન નંબર 3 છે, એમાં નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પ્રશ્ન નંબર 1, શેખ અબ્દુલ્લા હજમાં કેમ જોડાઈ ન શક્યા? તેમણે શું વિચાર્યું? તો એનો જવાબ છે, શેખ અબ્દુલ્લા ગરીબાઈને કારણે હજમાં જોડાઈ ન શક્યા. તેમણે વિચાર્યું કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત. પ્રશ્ન નંબર 2, અલી હુસેને શા માટે રૂપિયા ભેગા કર્યા હતા? તે બધા જ રૂપિયા તેણે કોને આપી દીધા? તો એનો જવાબ છે, અલી હુસેને હજ કરવા માટે રૂપિયા ભેગા કર્યા હતા તે બધા જ રૂપિયા તેણે રોકકળ કરતા પાડોશીના દુઃખી બાળકો માટે આપી દીધા. અસ્તુ. ભારત માતા કી જય.